રાજ્યમાં વિધાનસભાના પડઘમ વાગી ચૂક્યા છે અને રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા નવસારી જિલ્લાને શહેરી કક્ષાએ સંગઠનના માળખામાં ફેરફાર કરવાની શરૂઆત કરી છે। નવસારી વિજલપોર શહેર કોંગ્રેસના સંગઠનમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે। નવસારી વિજલપોર શહેર પ્રમુખ તરીકે જગમાલ દેસાઈ અને કાર્યકારી પ્રમુખ તરીકે ધર્મેશ માળી અને મંત્રી તરીકે પિયુષ ઠિમ્બરની વરણી કરવામાં આવી છે। નવસારી સર્કિટ હાઉસ ખાતે મળેલી એક બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સાથે કોંગ્રેસી કાર્યકરોએ આ નિમણૂંકને લઈને ત્રણેય સભ્યોને ફૂલહાર અર્પણ કરી શુભેચ્છાઓનો વરસાદ કર્યો છે। નવસારી વિજલપોર શહેર પ્રમુખ તરીકે જગમાલ દેસાઈએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે કોંગ્રેસ સંગઠનના માળખામાં બદલાવ કર્યો છે। નવસારી શહેરમાં આવતી નવસારી અને જલાલપુર વિધાનસભામાં પણ જીત મેળવવાના ઉદ્દેશ્યથી કાર્યકરોમાં જુસ્સો વધારવા માટે આ ફેરફાર જોવા મળ્યો છે। શહેરના નિષ્ક્રિય કેટલાક કાર્યકરોને પાર્ટીમાં જોડીને ફરીવાર પાર્ટી માટે દોડતા કરશે અને પાર્ટીમાં જે પણ કંઈક ગ્રુપિઝમ હશે તેને તોડી અને કોંગ્રેસ પક્ષ માટે તમામ કાર્યકરો કામ કરે તે માટેના પ્રયત્નો હાથ ધરાશે। આજે નવસારી વિજલપોર કોંગ્રેસ સમિતિમાં નવા પ્રમુખ, કાર્યકારી પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક દરેક કાર્યકરો સાથે અમે ચર્ચા કર્યા બાદ, અમારા પૂર્વ પ્રમુખ નીરવભાઈ સાથે પણ ચર્ચા કર્યા બાદ અમે આ સંગઠનની જવાબદારીઓ જગમલભાઈ દેસાઈ અને ધર્મેશભાઈ માલી તથા પિયુષભાઈ ઢિમ્મરને અમે આપી છે અને આવનારા સમયમાં જે ઇલેક્શનનો માહોલ છે, છ મહિનાની અંદર આપણું વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે અમે જાતિગત પરિણામો, ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાને રાખીને અમે પ્રમુખોની નિમણૂક કરી છે। ખાસ કરીને નવસારી વિજલપુર શહેરમાં નગરસેવકો નારાજગી વ્યક્તાવી રહ્યા છે, પૂર્વ નગરસેવકો, તો કયા પ્રકારની રણનીતિ હશે અને એ લોકોને સાથે મેળવીને કોંગ્રેસ કયા પ્રકારની રાજનીતિ ઘડી અને વિધાનસભામાં ચમકાવશે? જે નગરસેવકોની નારાજગી હતી એમની મેં એક મિટિંગ બોલાવી પૂર્વ ઉમેદવારોની અને બધાને સાંભળ્યા છે। જે જે નારાજગીઓ હતી એ પ્રશ્નો એમ અમે ધ્યાને લઈને એમનું નિવારણ પણ કર્યું છે અને દરેક વોર્ડમાં જઈને દરેકના પ્રશ્નો સાંભળીને આવનારા સમયમાં સૌને સંગઠિત કરી સાથે કામ કરવા માટે બધા તૈયાર છે અને કરીશું। આગામી વિધાનસભામાં કયા પ્રકારની રણનીતિ રહેશે, ખાસ કરીને નવસારી જિલ્લાની વાત કરવામાં? નવસારી જિલ્લામાં અત્યારે હાલના સંજોગોમાં તો ભારતીય જનતા પાર્ટીએ જે પરિસ્થિતિઓને, જે લોકો માટે મુશ્કેલીઓ સર્જી છે, મોંઘવારીના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે કે પાણીના પ્રશ્નો છે, એ અમારા મુખ્ય પ્રશ્નો હશે અને યુવાનોની બેરોજગારી એ અમારો મુખ્ય મુદ્દો હશે અને આવનારા સમયમાં અમે ખૂબ જ આક્રમક પ્રોગ્રામો આપીશું અને અમે એવી રણનીતિઓ તૈયાર કરી રહ્યા છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી પોલીસનું દબાણ કાર્યકરો ઉપર લાવી રહી છે તો અમે પોલીસને પણ સામે પણ પોલીસના દંડા ખાવા માટે પણ તૈયાર છે અને જેલમાં બેસવા માટે પણ તૈયાર છે, પણ કોઈ પણ ભોગે સામાન્ય આમ જનતાને અમે ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ અને કોંગ્રેસ પાર્ટીને ફરી પાછી સત્તા પર લાવવા માટે અમારા પ્રયત્નો રહેશે। અમે નવસારી શહેરના જે આગળ પણ વાત કરી કે ઓડવાઈ બધી જગ્યાએ અમે એક એક મિટિંગ કરવાના છીએ, ઓડવાઈ અમારા કાર્યકર્તા સાથે બેસી અમારા આગેવાન સાથે અને અમે વોર્ડવાઈ અને પછી બૂથવાઈ અમે એક એક કાર્યકર્તાને મળી અને અમારા બૂથમાં અને જે વોર્ડની અંદર જે પણ આપણને મત કઈ રીતે વધારે મળે એ રીતના અમારા પ્રશ્ન રહેશે અને આ વખતે નવસારી શહેરના તમામ અમારા કોંગ્રેસના નારાજ કે અત્યારે જે કાર્યકર્તા છે એમને ઘેરે જઈને મનાઈ અને સાથે લઈ અને કોંગ્રેસમાં સારામાં સારા મત મળશે એવી અમને આશા છે। અમારી કામગીરી અમે આ પ્રમુખશ્રીએ કીધું એમ અમારી પહેલી તો પાણીની જે છે પાણી માટે અમે આજે પણ આ બે દિવસમાં આગળના દિવસમાં અમે રેલી આપવાના છીએ, આયોજનપત્ર આપવાના છીએ કે લોકોને મીઠું પાણી કઈ રીતે તમે આપશો। આજે મીઠા પાણીનું જે આ યોજના બની છે 75 કરોડમાં અને રામનગરમાં જે વિજલપુરમાં બન્યું આજે છેલ્લા 2011માં તૈયાર થયેલું છે તો આજ સુધી ચાલુ કેમ નથી કરતા એનું કારણ બતાવો, કારણ કે એ મીઠું પાણી આવશે
तो विजलपुर में भी अत्यार 50% माणसों ने मीठू पानी मळशे अने ए योजना चालू होवा छतां लोको चालू नथी करता एनो पण अमे कलेक्टरश्री મામલતદારશ્રી અને ચીફ ઓફિસરને આવેદન પત્ર આપીને જવાબ માંગશું. વિધાનસભાને લઈને તમારી રણનીતિ શું છે? વિધાનસભા લઈને અમારી રણનીતિ છે કે અમારું સંગઠન મજબૂત થાય અને વિધાનસભામાં સારામાં સારો અમારે લીડ મળે નવસારીમાં. એ રીતે મારા પ્રશ્ન રહેશે. અને વિધાનસભામાં આ વખતે એવું લાગે કે આ મોંઘવારી છે, પાણી છે, આજે વેરા એટલા બધા વધ્યા છે નવસારીના અને વિજલપુરના, જે કે ડબલ કરી નાખ્યા છે એ લોકોને પણ ઘણા ખટકે છે. આટલી મોંઘવારીમાં લોકોને ઘર ચલાવવાના પણ તકલીફ થઈ ગઈ છે, છતાંય સરકાર જોતી નથી. આ ડીઝલના ભાવ છે એટલે એના માટેના મુદ્દા લઈ અને અમે શહેરમાં જશું અને અમને આશા છે કે આ વખતે લોકો કોંગ્રેસને મત આપશે એવી અમને ખાતરી છે.